नमस्कार, मंतव्य न्यूज में आपनो स्वागत छे अने हुं छुं आपने साथे कोमल शाह। समाचारों की शुरुआत करिए तो हाल महत्वना समाचार बनासकांठाथी मळी रह्या छे। बनासकांठा दियोदर में खेडूतोना धरना यथावत छे, तो सतत सातमा दिवसे खेडूतोना धरना यथावत छे। तो वखा वीज मथके सातमा दिवसे खेडूतो उमटी पड्या छे, तो मोटी संख्या में ट्रेक्टर लईने खेडूतो उमटी पड्या छे। तो बनासकांठा दियोदरना दृश्यो सामे आव्या छे। महिलाओ साथे खेडूतो पण वखा वीज मथके पहुंची चुक्या छे। तो बपोर बाद रेली योजी नायब कलेक्टर ने रजूआत पण करवामां आवशे। तो आ उपरांत 8 कलाक वीज मांगने लईने आंदोलन उग्र बन्यु छे। तो वखा वीज मथके सातमा दिवसे खेडूतो उमटी पड्या छे ने तेमना द्वारा विरोध करवामां आवी रह्यो छे। मोटी संख्यामां ट्रेक्टर लईने खेडूतो उमटी पड्या छे, तेमज वीजळी अंगेनी रजूआत करवामां आवी रही छे। तो महिलाओ साथे ખેડૂતો પણ વખા વીજ મથકે પહોંચી ચૂક્યા છે। બપોર બાદ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે। તો અમારી સાથે હાલ સંવાદદાતા પ્રકાશ જોડાઈ ગયા છે। જે પ્રકાશ, જે પ્રમાણે બનાસકાંઠા દિયોદરમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, હાલ કેવા પ્રકારનો માહોલ છે ત્યાં આગળ? કોમલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના દિયોદર ખાતે સાત દિવસથી કંઈક ને કંઈક ખેડૂતો ધરણા ઉપર બેઠા છે। એ લોકો સતત 8 કલાક વીજ લાઇનની માંગ કરી રહ્યા છે। ત્યારે આજની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા ખેડૂતોની સાથે સાથે કંઈક મહિલા ખેડૂતો પણ આ રેલીમાં જોડાઈ છે। હાલની પરિસ્થિતિની વાત કરવામાં તો હાલ થોડીક મિનિટો પહેલા અહીંયા રેલી શરૂ કરી દેવામાં આવી છે ને આ રેલી લગભગ 7 કિલોમીટર લાંબી જેટલી રેલી છે। અહીંયા મહિલા અને ખેડૂતો સાથે સાથે કંઈક ને કંઈક નાયબ કલેક્ટર સુધી રેલી પહોંચશે અને મોટી સંખ્યામાં જે ખેડૂતો દ્વારા અહીંયા એકઠા થયા છે અને રેલીમાં જોડાયા છે અને નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપશે। આ બાબતને લઈને જે કંઈક ને કંઈક વારંવાર ધરણા કરવામાં આવે છે અને આજે સરકાર જોડે પણ એમને એક મિટિંગ ચાલી રહી છે અને મિટિંગમાં શું નિર્ણય છે એ ઉપર આ ધરણાની આગળની પરિસ્થિતિની રણનીતિ સામે આવશે। જી જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બનાસકાંઠા દિયોદરના અદ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વીજળી મુદ્દે તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો આ ઉપરાંત વીજ મથક ખાતે રજૂઆત પણ કરવામાં આવી છે। તો થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા રેલી પણ કાઢવામાં આવશે, ત્યારબાદ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે। તો બનાસકાંઠા દિયોદરના સીધા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે।